નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, અને એમાં પણ આ પાઠનો છેલ્લો પોઈન્ટ છે ઉત્સર્જન। તો ઉત્સર્જનની અંદર આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા હતા તો કે મૂત્રપિંડ નલિકા છે, તો એની આકૃતિ દોરીને આપણે સમજ મેળવેલી છે, અને મેં તમને એમ પણ કીધેલું કે આમાં અમુક નળીઓ છે, હજી જોડાણ કરેલું નથી। તો અહીંનો જે ભાગ બાકી છે એ ભાગની તમારે શું કરવાની છે, તમારી રીતે નળીઓને ગોઠવવાની છે, એટલે કે એની આકૃતિ દોરવાની છે। તો ત્યારે આપણે ચર્ચા થયેલી કે હવે મૂત્રનું જે નિર્માણ હોય છે, મૂત્રપિંડ નલિકા છે, તો મૂત્રપિંડ નલિકાની અંદર જે એનું વહન થાય છે એની આપણે ચર્ચા કરી ગયા છે, પણ હવે જે મૂત્રનું નિર્માણ થાય છે તો મૂત્રનું નિર્માણ કેવી રીતના થાય છે, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ખાસ કરીને ધ્યાન આપવાનું છે કે મનુષ્યમાં મૂત્ર કેવી રીતના ઉત્પન્ન થાય છે। મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો મનુષ્યની અંદર જે મૂત્રનું નિર્માણ થાય છે એ કેવી રીતના થાય છે એની આપણે વિગતવાર ચર્ચા કરવી છે। તો મૂત્ર નિર્માણનો મુખ્ય હેતુ શું છે કે રુધિરની અંદર એટલે કે આપણા લોહીની અંદર જેટલા પણ ઉત્સર્ગ દ્રવ્યો છે આ ઉત્સર્ગ દ્રવ્યોને શું કરવાના છે, ગાળવાના છે અને ગાળીને અલગ કરવાના છે। પહેલી બાબત યાદ રાખજો કે મૂત્ર નિર્માણ છે, તો મૂત્ર નિર્માણ કરવાનો મુખ્ય હેતુ શું હતો, તો મૂત્ર નિર્માણ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા લોહીની અંદર જેટલા પણ નકામા દ્રવ્યો છે એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો છે તાવા દ્રવ્યોને ગાળવાના છે અને ગાળીને અલગ કરવાનો આ મુખ્ય હેતુ છે। તો આપણે પહેલો જ પોઈન્ટ લખી શકીએ કે મૂત્ર નિર્માણનો મુખ્ય હેતુ રુધિરમાંથી લોહીને ગાળીને શું કરવાનું છે, મૂત્ર નિર્માણનો મુખ્ય હેતુ રુધિરમાંથી લોહીને ગાળવાનું છે અને ગાળીને અલગ કરવાનો છે। ખાસ કરીને યાદ રાખવાનું છે શું છે કે એનો મુખ્ય હેતુ મૂત્ર નિર્માણ કરવાનો મુખ્ય હેતુ કે રુધિરમાંથી એટલે કે લોહીમાંથી રુધિરમાંથી શું કરવાનું છે, ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરવાનો મુખ્ય હેતુ એનો રહેલો છે। તો એનો મુખ્ય હેતુ એને અલગ કરવાનો છે, જેથી કરીને આપણા શરીરને નુકસાન કરે નહીં, આપણા શરીરની અંદર આવા ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધી ન જાય, એટલા માટે જ તેનો સમયે સમયે શું કરવો જોઈએ, નિકાલ કરવો જોઈએ। નિકાલ કરવાની ક્રિયા છે એ મૂત્રપિંડ નલિકા એટલે કે મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એના દ્વારા કરવામાં આવે છે। હવે મૂત્રપિંડ છે, તો મૂત્રપિંડ શું કરે છે કે રુધિરમાંથી જે નાઇટ્રોજન એક ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એ દ્રવ્યોને યુરિયા છે, યુરિક એસિડ છે, આવા બધા જ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો। તો તમને પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કયા કયા છે, તો એક તો યુરિયા અને યુરિક એસિડ, આ બંને કેવા દ્રવ્યો છે, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે, અને આ બંને દ્રવ્યો આપણા શરીર માટે શું ગણવામાં આવે છે, નુકસાનકારક ગણવામાં આવે છે, એટલા જ માટે એને આપણા શરીરમાંથી શું કરવા જોઈએ, અલગ કરવા જોઈએ। આ અલગ કરવાની ક્રિયા છે મૂત્રપિંડ દ્વારા થતી હોય છે, એટલે કે મૂત્રપિંડ છે એ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા અને યુરિક એસિડ વગેરેને દૂર કરે છે। કે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા અને યુરિક એસિડ વગેરેને દૂર કરે છે, એટલે ખાસ કરીને યુરિયા અને યુરિક એસિડ જેવા જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે
યાદ રાખવાનું. તમને પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજન એક ઉત્સેચક દ્રવ્યો કયા કયા છે, તો મુખ્યત્વે એની અંદર બે આવે છે, યુરિયા અને બીજું યુરિક એસિડ. તો આવા જે ઉત્સેચક દ્રવ્યો હોય છે, આવા ઉત્સેચક દ્રવ્યોને મૂત્રપિંડ છે એ શું કરે છે, રુધિરમાંથી ગાળે છે અને ગાળીને અલગ કરતા હોય છે. હવે ગાળવાની જે ક્રિયા છે એ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા શું થાય છે, મૂત્ર ઉત્પન્ન થાય. ચાલે, ગાળણના જે એકમો છે આપણે આગળ પણ ચર્ચા કરી, જેની ગાળણ એકમ છે, તો ગાળણ એકમ કયો છે, તો ગાળણ એકમ તરીકે મૂત્રપિંડ નલિકા છે. તો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા શું થતું હોય છે, મૂત્ર ઉત્પન્ન થાય છે. એટલે કહી શકાય ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા, અથવા તમે ડાયરેક્ટ લખી શકો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા જ તે શું કરવામાં આવે છે, મૂત્ર ઉત્પન્ન થાય છે. કે મૂત્રપિંડ નલિકાઓ દ્વારા, મૂત્રપિંડ નલિકાઓ દ્વારા જ મૂત્ર ઉત્પન્ન થાય છે. એટલે મૂત્રપિંડ નલિકાઓ દ્વારા શું કરવામાં આવે છે, મૂત્રનું નિર્માણ થતું હોય છે. હવે બાઉમેનની કોથળી છે એની અંદર ગાળણ છે એકત્ર માત્ર થાય છે. જો આ બાઉમેનની કોથળી, જ્યારે મૂત્રપિંડ ધમની દ્વારા રુધિરમાંથી પસાર થાય છે એ સમય દરમિયાન આ જે બાઉમેનની કોથળી છે, તો આ બાઉમેનની કોથળીની અંદર શું કરવામાં આવે છે, એનું ગાળણ થાય. કારણ કે ખૂબ જ ગુચરાવાળો વિસ્તાર છે એટલા માટે ત્યાં ગાળવાની ક્રિયા થાય છે. ગળાયેલું જે કાંઈ પણ મૂત્ર હોય છે, જે કાંઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, એ ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા શું થતા હોય છે, સંગ્રહિત થાય છે. એટલે કે એકત્ર થાય છે, જમા થાય છે, સંગ્રહ પામે છે. એટલે કે મૂત્રપિંડ હોય છે, મૂત્રપિંડની અંદર પણ આ જે બાઉમેનની કોથળી હોય છે, કે બાઉમેનની કોથળીની અંદર ગાળણ હોય છે એ શું થાય છે, એકત્ર થાય છે, એટલે કે જમા થાય છે. કે બાઉમેનની કોથળીમાં, બાઉમેનની કોથળીમાં ગાળણ જમા થાય છે અથવા તો એકત્ર થાય છે. એટલે ત્યાં શું કરવામાં આવે છે, જે કાંઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એ આ બધા જ ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા ગળાય છે અને ત્યાંને ત્યાં સંગ્રહ થતો હોય છે. આ પ્રારંભિક ગાળણની જે ક્રિયા છે, તો પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે, એ છે વધુ માત્રાની અંદર પાણી હોય છે. યાદ રાખજો, પ્રારંભિક ગાળણ એટલે કે શરૂઆતમાં જે ગાળણની ક્રિયા થાય, તો શરૂઆતમાં ગાળણની જે ક્રિયા થાય છે, આ ગાળણની ક્રિયાની અંદર ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધારેમાં વધારે માત્રાની અંદર શું હોય છે, પાણી, આ બધા પ્રારંભિક ગાળણની અંદર ગળાઈ જતા હોય છે. તમને પ્રશ્ન પૂછે પ્રારંભિક ગાળણમાં કોનું ગાળણ થાય છે, તો પ્રારંભિક ગાળણમાં, પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. આ ખાસ કરીને યાદ રાખવા જોઈએ કે પ્રારંભિક ગાળણ છે, તો પ્રારંભિક ગાળણમાં કયા કયા પદાર્થો હોય છે, તો પ્રારંભિક ગાળણની અંદર ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, ક્ષાર હોય અને પાણી, વધારે વધારે માત્રાની અંદર શું રહેલું હોય છે, પાણી રહેલું હોય. ચાલે, પ્રારંભિક ગાળણ, શરૂઆત ગાળણની ક્રિયા થાય, તો આ બધા જ પદાર્થો શું થતા હોય છે, ત્યાં ગળાઈ જતા હોય છે. હવે જેમ જેમ ગાળણ છે મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે, તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પૂર્ણ શોષણ પામે છે. જો અહીંયા શું થયું, બધાનું પ્રારંભિક ગાળણ થયું. ગાળણ થયા બાદ જ્યારે આ પદાર્થો ધીરે ધીરે આ મૂત્રપિંડ નલિકા વાટે આગળ વધે છે, ને જેમ જેમ આગળ વધતા જાય, તેમ તેમ જેને જેવી જેવી જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે, એટલે કે પસંદગીશીલ જેને જેવી જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એનું શું થાય છે, ફરી પાછું પુનઃ શોષણ થઈ જાય. દાખલા તરીકે કોઈને ગ્લુકોઝ ની જરૂર છે, તો એ ગ્લુકોઝ નું શું કરે છે, ફરી શોષણ કરે. કોઈકને એમિનો એસિડ ની જરૂર છે, તો એમિનો એસિડ નું શોષણ કરે. ઘણાને ક્ષાર ની જરૂર હોય, તો ક્ષાર નું શોષણ કરે. પાણી ની જરૂર હોય, આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ જળવે રહે એટલા પ્રમાણમાં શું કરવામાં આવે છે, પાણી શરીરની અંદર રાખવામાં આવે છે, અને બાકીના પાણીનો શું કરવામાં આવે છે, મૂત્ર વાટે નિકાલ થતો હોય છે. એટલે કે જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે શું કરવામાં આવે છે, એનો પુનઃ શોષણ કરવામાં આવતું હોય છે. એટલે કે જેમ જેમ ગાળણ છે મૂત્રપિંડ નલિકામાં આગળ વધે છે, વહન પામે છે, તેમ તેમ શું થાય છે, ઉપયોગી પદાર્થો છે એ પુનઃ શોષણ પામે
હવે આ ગાળણ જેમ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે હવે આ ગાળણ છે જેમ જેમ મૂત્રપિંડ નલિકામાં એટલે કે આ નલિકાની અંદર વહન પામે છે તેમ તેમ શું થાય છે કે તેમ તેમ ઉપયોગી જે પદાર્થો હોય ઉપયોગી જે દ્રવ્યો હોય છે તો તેમ તેમ આવા ઉપયોગી જે પદાર્થો હોય છે તેમ તેમ ઉપયોગી પદાર્થોનું જેટલા જેટલા ઉપયોગી પદાર્થ હોય છે તેમ તેમ ઉપયોગી પદાર્થોનું પુનઃ શોષણ થાય શું થાય છે પુનઃ શોષણ થાય છે પસંદગીશીલ પુનઃ શોષણ થાય પણ ખાલી આપણે લખી શકીએ કે પુનઃ શોષણની ક્રિયા થતી હોય છે એટલે ફરી પાછું એનું શું થાય આ જે પદાર્થો છે ગ્લુકોઝ છે એમિનો એસિડ છે ક્ષાર વધુ માત્રામાં પાણી એ જ્યારે જ્યારે આમાંથી પસાર થાય જેની જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એનું ફરી પાછું શોષણ થઈ જતું હોય છે હવે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર છે શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રવ્યના નકામા પદાર્થો પર રહેલો હોય છે હવે પાણી જો પાણીની વાત છે ખાસ કરીને જે પાણી છે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે આપણે કહેવામાં આવે છે કે આપણા શરીરની અંદર 75% ભાગ છે એ પાણીનો હોય છે ઘણું બધું પાણી આપણા શરીર અંદર મોટા ભાગે પાણી જ સમાયેલું હોય છે એટલે કે પાણીના પૂર્ણ શોષણનું જે પ્રમાણ હોય છે એટલે કે કેટલા પાણીનું પૂર્ણ શોષણ થશે તો અને કેટલા પાણીનું પૂર્ણ શોષણ કરવું એનો મુખ્ય આધાર શેના ઉપર રહેલો હોય છે આપણા શરીરની અંદર પાણીની માત્રા એટલે કે આપણા શરીર અંદર પાણીનું પ્રમાણ વધારે હોય તો પાણીનું શોષણ થશે નહીં પરંતુ જો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઓછું હશે તો જ્યારે આમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી શું થાય પાણીનું શોષણ થાય છે એટલે કે પુનઃ શોષણ થતું હોય છે અને એ સિવાય ઉત્સર્જિત કરાતા જે દ્રાવ્ય નકામા પદાર્થો હોય છે એ સિવાય આપણા શરીરની અંદર ઉત્સર્જિત થતા આપણા દ્વારા ઉત્પન્ન થતા જેટલા જેટલા પણ નકામા ઉત્સર્જિત દ્રવ્ય છે આ દ્રાવ્ય દ્રવ્યો હોય છે એના ઉપર પણ એનો આધાર રહેલો હોય છે એટલે કે શરીરમાં પાણીની માત્રા અને ઉત્સર્જિત થતા નકામા દ્રાવ્ય દ્રવ્યો હોય છે એના ઉપર એનો આધાર રહેલો હોય છે લખી શકાય પાણીના પુનઃ શોષણનો આધાર કે આપણા શરીરમાં પાણીની માત્રા પર અને કે પાણીના પુનઃ શોષણનો આધાર આપણા શરીરમાં પાણીની માત્રા પર અને આપણા શરીર અંદર પાણીની માત્રા કેવી છે વધારે છે કે ઓછી છે એના ઉપર એ સિવાય ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય જે નકામા પદાર્થો છે અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રાવ્ય પદાર્થો પર રહેલો છે આ ખાસ કરીને યાદ રાખવાનું છે કે શું કહેવા માંગે છે કે પાણીના પૂર્ણ શોષણ ન થાય પાણીનું પૂર્ણ શોષણ થાય કે ન થાય કરવું કે ન કરવું એનો મુખ્ય આધાર શેના ઉપર રહેલો છે કે આપણા શરીરની અંદર પાણીની માત્રા કેટલી છે એના ઉપર એ સિવાય આપણા દ્વારા જે કાંઈ પણ નકામા પદાર્થો ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત પદાર્થોનું પ્રમાણ પણ કેટલું છે એના ઉપર પણ એનો આધાર રહેલો હોય છે અને આ જ રીતે શું થાય છે મૂત્ર ઉત્પન્ન થાય છે આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે આ ખાસ કરીને યાદ રાખવાનું છે આવી જ રીતના શું થતું હોય છે મૂત્ર ઉત્પન્ન થતું હોય છે આ એક ક્રિયા છે કે આવી રીતના થાય પેલા ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર વધુ માત્રામાં પાણી હોય પણ પાણીનું પ્રમાણ કોના ઉપર આધાર હોય છે આપણા શરીરની અંદર પાણીની માત્રા ઉપર એ સિવાય આપણા દ્વારા ઉત્સર્જિત થતા નકામા જે દ્રવ્યો હોય છે દ્રાવ્ય દ્રવ્યો હોય છે એના ઉપર પણ એનો આધાર રહેલો હોય છે તો આવી રીતના મૂત્રનું નિર્માણ થાય છે ને કે એવું પણ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં દરરોજ 180 લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય જ્યાં પ્રારંભિક ગાળણની ક્રિયા થાય શું થાય પ્રારંભિક ગાળણની
ક્રિયા. તો અહીંયા કહું છું તમને કે આ પ્રારંભિક ગારણ છે, કે પ્રારંભિક ગારણમાં, પ્રારંભિક ગારણ 180 લિટર, યાદ રાખજો કેટલું, 180 લિટર જેટલું પ્રારંભિક ગારણ ઉત્પન્ન થાય છે. પરંતુ આમ છતાં ઉત્સર્જિત થતું, પરંતુ આપણા દ્વારા મુક્ત થતું તો મૂત્ર કેટલું હોય છે, 1 થી 2 લિટર જ હોય. તો તમારા મન સાહેબ આપણા 180 લિટર મૂત્ર ઉત્પન્ન થાય, પણ આપણા તો આપણા દ્વારા તો 1 થી 2 લિટર જેટલું જ મૂત્ર નો ત્યાગ કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે. તો બાકીનું શું? તો બાકીનું અહીંયા પુનઃ શોષણ થઈ જતું હોય છે, એટલે કે બાકીના અને આપણા શરીરને જરૂરિયાત હોય એટલા માટે એનું શું કરી લે છે, પુનઃ શોષણ કરી લેતું હોય છે. આવી જ રીતના પાઠ્યપુસ્તકમાં આપણને એક પોઈન્ટ આપવામાં આવ્યો છે કે કૃત્રિમ મૂત્રપિંડ, શું આપેલું છે, કૃત્રિમ મૂત્રપિંડ, એટલે કે આપણા દ્વારા જ તૈયાર કરવામાં આવેલું હોય એવું મૂત્રપિંડની વાત છે. પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે, પ્રવૃત્તિ એટલે ટૂંકમાં વધારાની એક માહિતી તમને આપવામાં આવેલી છે, દરેક વિદ્યાર્થીઓ એને ઘરે વાંચી લેશે. ખાસ કરી તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયું હશે તેવું આશા રાખું છું. અને હવે એનાથી આગળ આ મનુષ્યની અંદર જેમ આપણે ઉત્સર્જનની વાત કરી એવી જ રીતના આપણે હવે વનસ્પતિઓમાં છે. તો વનસ્પતિની અંદર પણ નકામા પદાર્થો ઉત્પન્ન થતા હોય ને, તો એની અંદર ઉત્સર્જનની ક્રિયા છે એ કેવી રીતના થાય છે તેની આપણે વાત કરવી છે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે કે વનસ્પતિઓની અંદર ઉત્સર્જન, દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે કે વનસ્પતિઓની અંદર ઉત્સર્જનની ક્રિયા કેવી રીતના થાય છે એની આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે કે વનસ્પતિઓની અંદર ઉત્સર્જન. તો વનસ્પતિઓ છે એ પ્રાણીની જેમ કોઈ પણ પદાર્થના ઉત્સર્ગ તંત્ર, એની અંદર કોઈ જાતનું કોઈ ઉત્સર્જક તંત્ર હોય છે, કોઈ અંગ હોય છે એ હોતું નથી. એટલે આપણે કેમ અલગ અલગ ઉત્સર્ગ અંગો છે, દાખલે કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર નિકાલ કરવા માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ, પણ વનસ્પતિની અંદર આવી રીતના કોઈ ઉત્સર્ગ દ્રવ્ય કે કોઈ અંગ કે કોઈ તંત્ર રહેલું નથી. પણ તેમ છતાં એ વિવિધ રીતે શું કરે છે, એની અંદર ઉત્સર્જન તમને જોવા મળતું હોય છે. એટલે કે વનસ્પતિઓ છે, પહેલા તો કે વનસ્પતિઓમાં ઉત્સર્જન, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો, આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. તો વનસ્પતિઓ છે પ્રાણીઓની જેમ કોઈ અંગ કે કોઈ તંત્ર ધરાવતા હોતા નથી, તેમ છતાં એ શું કરે છે, વિવિધ રીતે ઉત્સર્જન તેની અંદર જોવા મળતું હોય છે. એટલે કે વનસ્પતિઓ વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ અંગ કે તંત્ર ધરાવતા નથી, તેમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન
જોવા મળે છે કે વનસ્પતિઓ છે એ પ્રાણીઓની જેમ કોઈ અંગ આપણી અંદર અલગ અલગ અંગો છે, ઉત્સર્જન શરીરની બહાર જે કાંઈ પણ નકામા દ્રવ્યો છે ને નિકાલ કરવા માટે અલગ અલગ અંગ છે, અલગ અલગ તંત્ર છે, પણ વનસ્પતિઓની અંદર આવું કોઈ અંગ કે કોઈ પણ પ્રકારનું તંત્ર રહેલું નથી. પણ તેમ છતાં એની અંદર શું થાય છે, વિવિધ રીતે ઉત્સર્જનની જે ક્રિયાઓ હોય છે કે નકામા દ્રવ્યને બહાર કાઢવાની ક્રિયાઓ થતી હોય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું થાય છે, ક્રિયા દરમિયાન નકામી નીપજ તરીકે નકામી જે નીપજ છે ઉદભવતી ઓટું છે એ વાતાવરણમાં સીધો શું કરે છે, મુક્ત કરે છે. તો પહેલી બાબત આપણા માટે ઓક્સિજન ઉપયોગી છે, પણ વનસ્પતિઓ માટે ઓક્સિજન શું કહેવાય, એક ઉત્સર્ગ પદાર્થ કહેવાય. શું કહેવાય, ઉત્સર્ગ વાયુ કહેવામાં આવે છે. એ વનસ્પતિઓ માટે ઓક્સિજન છે નકામો છે, એ નકામો છે એટલા માટે જેને શું કરે છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજનને શું કરે છે, વાતાવરણમાં મુક્ત કરે છે. એટલે કે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉદ્ભવતો જે ઓક્સિજન છે દરમિયાન નકામી ઉદ્ભવતી નકામી નિપજ તરીકે ઉદ્ભવતો જે ઓટું હોય છે એને વાતાવરણમાં સીધો શું કરે છે, મુક્ત કરે છે. કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉદ્ભવતા ઓક્સિજનને ક્રિયા દરમિયાન ઉદ્ભવતા નકામા ઓક્સિજનને એના માટે તો શું છે, નકામો છે. વનસ્પતિઓ માટે શું કહેવાય, નકામો. એટલે નકામા ઓક્સિજનને એટલે કે ઓટુને વાતાવરણમાં સીધો મુક્ત કરે છે. યાદ રાખજો, વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે નકામો ઓક્સિજન એના માટે ઉદ્ભવે છે એ ઓક્સિજન છે એને વાતાવરણમાં શું કરે છે, સીધો મુક્ત કરે છે. એ સિવાય વનસ્પતિઓ છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે ને બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન વધારાના પાણીને હોય છે વધારાના પાણીને વાયુરંધ્ર દ્વારા શું કરે છે, મુક્ત કરે છે. આ પણ એક અગત્યની બાબત છે કે વનસ્પતિઓ છે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન કે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન વધારાનું જે પાણી હોય એટલે કે વનસ્પતિનો જરૂરિયાત ન હોય અને એના માટે જે વધારાનું જે પાણી છે તો વધારાના પાણીને વાયુરંધ્ર દ્વારા શું કરે છે, મુક્ત કરે છે. કે વનસ્પતિઓ છે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન વધારાનું જે પાણી હોય છે એ વધારાના પાણીને વાયુરંધ્ર દ્વારા જ તે શું કરતા હોય છે, મુક્ત કરે. જો પેલા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓટોને મુક્ત કરે, બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન શું કરે છે, પાણીને મુક્ત કરે છે. ને કેટલીક વાર જે વનસ્પતિ હોય છે નકામા ઉત્સર્ગ પદાર્થોને પર્ણમાં પોતાના પાંદડાની અંદર સંગ્રહ કરે છે અને સંગ્રહ કર્યા બાદ છેવટે આ પર્ણ શું થાય, એનું વજન વધે છે ને એટલા માટે ખરી પડે. તમે જોયું હશે ઘણા બધા પર્ણ હોય તો પર્ણ ઉપર ગાંઠો વળી ગયેલી તમને જોવા મળતી હોય અને પર્ણ ઉપર જે ગાંઠો હોય છે ને એ એના માટે એક પ્રકારનું શું કહેવાય, નકામો પદાર્થ ઉત્સર્ગ પદાર્થ કહેવામાં આવે છે. તો તમે જોયું છે ગુંદર ઉત્પન્ન થાય તો એ પણ એના માટે તો શું છે, નકામો ઉત્સર્ગ પદાર્થ. રેઝિન છે, આ બધા પદાર્થો છે એના માટે નકામા ઉત્સર્ગ પદાર્થો જ ગણવામાં આવે છે. એટલે કેટલીક વાર વનસ્પતિઓ છે નકામા ઉત્સર્ગ પદાર્થોનો શું કરે છે, પોતાના પર્ણમાં સંગ્રહ કરે છે અને છેવટે પર્ણો શું થાય, ખરી પડે છે. એ કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ કરે છે. શું કરે છે, પર્ણમાં સંગ્રહ કરે છે અને આ પણ
છેવટે શું થાય છે? છેવટે ખરી પડે છે, એટલે કે પર્ણ દ્વારા. કોના દ્વારા? પર્ણ દ્વારા શું કરે છે? ઈ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે. પહેલીમાં પહેલી પ્રકાશ સંશ્લેષણ દ્વારા. કોના દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરે. બીજું પાણી દ્વારા અથવા તો વાયુરંધ્ર દ્વારા, સોરી પાણીને વાયુરંધ્ર દ્વારા. કોના દ્વારા? વાયુરંધ્ર દ્વારા. આની અંદર પર્ણ દ્વારા પેલા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, વાયુરંધ્ર દ્વારા અને પર્ણ દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજનને દૂર કરે, વાયુરંધ્ર દ્વારા પર્ણને પાણીને દૂર કરે અને પર્ણ દ્વારા નકામા જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એને દૂર કરે છે. અને કેટલીક વનસ્પતિઓ તો જે નકામા પદાર્થો હોય છે એનો સંગ્રહ કોષીય રસ્તાની. આપણે આગળ પણ નવમા ધોરણની અંદર ભણી ગયા હતા કે વનસ્પતિ હોય તો વનસ્પતિઓની અંદર જે કોષીય રસધાની હોય છે ખૂબ જ મોટી હોય છે. એવું પણ કહેવામાં આવે છે કોષીય રસધાની હોય છે વનસ્પતિની અંદર 50-90% સુધીનો ભાગ રોકેલો હોય. ઘણી બધી વનસ્પતિઓની અંદર જે કોષીય રસધાની હોય છે એ 50-90% કોષ જેવડો હોય ને, કોષનો 50-90% ભાગ તો કોના દ્વારા રોકાયેલો હોય? કોષીય રસધાનીઓ દ્વારા જ રોકાયેલો હોય છે એવું કહેવામાં આવે છે. એટલે કે કેટલીક વનસ્પતિઓ છે નકામા પદાર્થોનો સંગ્રહ પોતાની કોષીય રસધાનીઓમાં કરે છે. કે કેટલીક વનસ્પતિઓ, કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. ખાસ કરીને યાદ રાખવાનું કેટલીક વનસ્પતિઓ છે એ નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં કરે છે? કોષીય રસધાની હોય છે એ ખૂબ જ મોટા કદમાં તમને વનસ્પતિઓની અંદર જોવા મળતી હોય છે. અને જ્યારે વનસ્પતિઓ છે ઘણા બધા જે નકામા પદાર્થો છે એ સ્ફટિકો છે એનો શું કરે છે? સ્ફટિક પદાર્થો, સ્ફટિકો, રેઝિન એટલે કે રાળ જે આપણે રાળ સ્વરૂપમાં જોવા મળતી હોય તે, એ સિવાય ગુંદરના જૂની જલવાહક પેશીમાં શું કરે છે? એનો સંગ્રહ કરે છે. એટલે કે વનસ્પતિઓ છે અન્ય નકામા પદાર્થોનો સ્ફટિક સ્વરૂપે, રેઝિન અથવા રાળ સ્વરૂપમાં, ગુંદર સ્વરૂપમાં એની જલવાહક પેશીમાં શું કરે છે? એનો સંગ્રહ કરે છે. કે વનસ્પતિઓ, કે વનસ્પતિઓ કેટલાક નકામા પદાર્થો, નકામા પદાર્થો જેવા કે ફટિક એટલે કે અમુક કણો હોય તે, એ સિવાય રેઝિન જેને આપણે રાડ કહેતા હોય તે, અથવા તો ગુંદર, ગુંદર આવા જે પદાર્થો હોય છે તો આવા પદાર્થોનો ગુંદરનો ગુંદરનો જૂની જલવાહક પેશી. વનસ્પતિની અંદર બે પ્રકારની પેશી, એક જલવાહક પેશી અને બીજું અનવાહક પેશી. તો જલવાહક પેશી છે એ પાણીના વહન સાથે સંકળાયેલી છે, અનવાહક પેશી છે એ આવા ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલી હોય છે. જે આપણે વહનનો પોઈન્ટ આ વર્ષ માટે નીકળી ગયો છે એની અંદર આ બધી વસ્તુ આવે છે, પણ એ આપણા અભ્યાસક્રમમાં નથી. ટૂંકમાં તમે યાદ રાખજો જલવાહક પેશી એટલે કે પાણીના વહન સાથે સંકળાયેલી પેશી છે. એટલે કે જૂની જલવાહક પેશીમાં ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. એટલે કે જૂની જલવાહક જે પેશી હોય છે એની અંદર શું થાય છે? એનો સંગ્રહ કરતા હોય. એટલે કે ઘણી બધી વનસ્પતિઓ છે નકામા પદાર્થો જેવા કે સ્ફટિક છે, રેઝિન છે, ગુંદર છે, આવા પદાર્થોનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. અને વનસ્પતિના કેટલાક ઉત્સર્ગ દ્રવ્યને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરી નાખે છે. અને ઘણી બધી વનસ્પતિઓ શું કરે છે? જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એને પોતાની આસપાસની જે જમીન હોય છે, આસપાસની જમીનની અંદર શું કરવામાં આવે છે? એને ઉત્સર્જિત કરે છે, દૂર કરે છે. જ્યારે કેટલીક વનસ્પતિઓ, કેટલીક વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને, ઉત્સર્ગ દ્રવ્યોને
ને તેની આસપાસની ભૂમિમાં જ ઉત્સર્જિત કરે છે. એટલે કેટલીક વનસ્પતિઓ છે એ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરે છે, પોતાની આસપાસની, પોતાની આસપાસની જ શું કરે છે, તેની આસપાસની જે જમીન હોય છે એ જમીનની અંદર શું કરે છે, ઉત્સર્જિત કરે છે અથવા મુક્ત કરે છે. તો આ હતી વનસ્પતિમાં ઉત્સર્જનની વાત. યાદ રાખજો, વનસ્પતિઓ છે એ પ્રાણીઓની જેમ કોઈ અંગ કે તંત્ર ધરાવતા નથી, પણ તેમ છતાં ઘણી બધી રીતે ઉત્સર્જન ધરાવે છે. કઈ કઈ રીતે છે, પેલું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે એ ઉત્સર્જન કરી શકે છે, બીજું વાયુરંધ્ર દ્વારા એટલે કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પણ કરી શકે છે, પર્ણ દ્વારા પાણી પાણીને પર્ણ દ્વારા પણ શું કરે છે અમુક પદાર્થોને દૂર કરી શકે છે, કોષીય રજધાનીમાં સંગ્રહ કરી શકે. એ સિવાય જે નકામા પદાર્થ હોય એને પોતાની જલવાહક પેશી હોય છે જલવાહક પેશીમાં એનો સંગ્રહ કરી શકે છે, અને કેટલાક પદાર્થોનો ભૂમિમાં જ શું કરે છે ઉત્સર્ગ દ્રવ્યોને ઉત્સર્જિત કરતા હોય છે. તો આવી અલગ અલગ રીતે શું કરવામાં આવે છે, ઉત્સર્જનની ક્રિયાઓ વનસ્પતિઓની અંદર થતી હોય. આ હતી વનસ્પતિમાં ઉત્સર્જનની વાત. હવે એના પછી પાઠ્યપુસ્તકની અંદર આપને અમુક પ્રશ્ન પૂછેલા છે કે મૂત્રપિંડ નલિકાની રચના અને તેમની ક્રિયાવિધિનું વર્ણન કરો. તો અહીંયા આગળના પોઈન્ટની અંદર આપણે ભણી ગયા હતા કે મૂત્રપિંડ નલિકાની રચના કેવી હોય અને એની કાર્યવિધિ કેવી રીતના હોય, કેવી રીતના કાર્ય થાય છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. એ સિવાય ઉત્સર્ગ બીજો પ્રશ્ન છે કે ઉત્સર્ગ પદાર્થોમાંથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ કઈ રીતે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે પદ્ધતિઓ છે એનો જ આપણે શું કરતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી આવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી તમને પ્રશ્ન પૂછ્યો કે મૂત્ર નિર્માણમાં પ્રમાણનું નિયમન કેવી રીતે થાય. એટલે મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે એમાં શું કરવું છે, પ્રમાણનું નિયમન, એટલે કેટલું પ્રમાણ હોવું જોઈએ, કેટલા પ્રમાણ એનું નિયમન તમારે, ટૂંકમાં આપણે આપણું પ્રમાણ જાળવી રાખવું છે તો એનું નિયમન છે એ કેવી રીતના થાય છે તેની વાત કરવી છે. કે મૂત્ર નિર્માણમાં નિર્માણના પ્રમાણનું, કે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે આ સમજાવવાનું છે. આ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે પાઠ્યપુસ્તકની અંદર. આપણે ભણી જ ગયા આગળ મૂત્ર નિર્માણની જે ક્રિયા ભીણા એની અંદર આનો જવાબ આવેલો છે કે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમ, એટલે કે મૂત્રનું જે નિર્માણ થાય છે એનું જે પ્રમાણ માપ છે એનું તમારે નિયમન કરવું છે તો કેવી રીતના થાય છે. તો પહેલી જ બાબત છે કે મૂત્ર નિર્માણમાં પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા જે વધારાના જે પાણી હોય છે, વધારાના પાણીની માત્રા અને ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. આપણા શરીરની અંદર આવેલું જે વધારાનું પાણી હોય છે એ સિવાય આપણા અંદર દ્રાવ્ય જે ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એના વડે થાય છે. એટલે પહેલી જ બાબત છે કે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન આપણા શરીરમાં આવેલા વધારાના પાણી, શું કહેવામાં આવે છે, પહેલી બાબત શું છે, વધારાનું જે પાણી, એટલે આપણા શરીરની અંદર વધારાનું જે પાણી છે તે કે વધારાના પાણીની માત્રા આ પહેલી બાબત નિયમન શેના વડે થાય, વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો, એટલે આપણા શરીરની અંદર જે દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો હોય છે એ દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શું એ બીજું કે પહેલું તો મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કરવા માટે આપણા શરીરની અંદર જે વધારાનું પાણીની માત્રા, એટલે કે આપણા શરીરની અંદર પાણી વધારે છે પણ કેટલું વધારે છે એના ઉપર આધાર રાખે. બીજું દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા, આપણા શરીરની અંદર કેટલા ઉત્સર્ગ દ્રવ્ય છે, નકામા પદાર્થો આપણા શરીરની અંદર દ્રાવ્ય છે ઓગળેલા છે એના ઉપર એનો મુખ્ય આધાર રહેલો હોય છે. હવે શરીરની અંદર પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે. જો ખૂબ જ સરળ સમજાય છે એવી બાબત છે. શું કહેવા માંગે છે
કે એવું કહેવામાં આવે છે કે જો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ પણ વધારે હોય તો મૂત્રનું નિર્માણ પણ કેવું થાય છે, વધારે થાય છે. એટલે કે જો આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ પણ વધારે હોય તો મૂત્રનું નિર્માણ પણ વધારે થાય છે. યાદ રાખવાનું, જો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય ને આપણા શરીર અંદર રહેલા નકામા જે દ્રાવ્ય પદાર્થો છે, દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો છે, એનું પ્રમાણ પણ વધારે હોય તો શું થાય છે, વધુ માત્રાની અંદર, વધુ પ્રમાણની અંદર શું થતું હોય છે, વધારે પ્રમાણમાં વધારે હોય તો મૂત્રનું નિર્માણ પણ કેવું થાય છે, વધારે પ્રમાણમાં થતું હોય છે. ને જો શરીરમાં પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનું નિર્માણ પણ કેવું થાય, ઓછા પ્રમાણમાં હોય છે. ને જો આપણા શરીરમાં પાણીનું પ્રમાણ અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ પણ ઓછું હોય તો મૂત્ર નિર્માણ પણ ઓછું થાય છે. જો પાણી અને દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ, દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ વધારે તો મૂત્રનું નિર્માણ પણ વધારે, જો પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ ઓછું તો શું થાય છે, મૂત્રનું નિર્માણ પણ ઓછું થાય છે. એટલે કે પાણીની માત્રા અને ઉત્સર્ગ દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે જ તમે શું કહી શકો છો, મૂત્ર નિર્માણના પ્રમાણ નક્કી કરી શકો છો કે પાણીનું પ્રમાણ કેવું અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ કેવું છે, એના આધારે તમે કહી શકો છો. અને આ સાથે જ આપણો પાઠ અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. તો ખાસ કરીને દરેકે દરેક વિદ્યાર્થી આ સાથે આપણા આ વખતે આ વર્ષે જે ભણવાના પોઈન્ટ છે બધે બધા જ પોઈન્ટનો આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છે, પ્રશ્ન સ્વરૂપમાં ચર્ચા કરી ગયા છે. તો દરેકે દરેક વિદ્યાર્થીઓ આની વ્યવસ્થિત તૈયારી કરતા રહેશે અને આગામી સમયમાં હવે તમને આની ટેસ્ટ પણ લેવામાં આવશે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ આની સંપૂર્ણપણે તૈયારી કરવી. આ સાથે આપણો આ વિડીયો પણ અહીંયા પૂર્ણ કરે છે, પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા જ ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે, તમારી પાસે 2 મિનિટનો સમય છે. આ સાથે વિડીયો અહીંયા પૂર્ણ કરતા ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.